ધાનેરા તાલુકાના ચડિયા ગામે આવેલા સુવિધાયુક્ત શાળા સંકુલના સ્થાપક સ્ત્રીઓની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. ધાનેરા મત વિસ્તાર પૂર્વ ધારાસભ્ય તેમજ ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના ટ્રસ્ટીઓ સહિત બાળકોએ સંકુલના સ્થાપકની પ્રતિમા પર પુષ્પો અર્પણ કરી આભાર માન્યો હતો. સારા કાર્ય હંમેશાની માટે વ્યક્તિને જીવંત રાખે છે. આપણે સૌ જાણીએ છીએ કે બનાસકાંઠા જિલ્લા માટે જ્યારે શિક્ષણ માટેની વાતો થતી તે સમયે જિલ્લાને પછાત માનવામાં આવતો હતો. શરૂઆતમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મળતું હતું એ સમયે શાળાના શિક્ષકો પણ અન્ય જિલ્લાના હતા. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે તે સમયે સરકારી કચેરીઓ અને અન્ય ખાનગી કંપનીઓમાં બહારના લોકો જોવા મળતા હતા. જો કે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં બનાસકાંઠા જિલ્લાના બાળકો પણ આગળ વધી રહ્યા છે, ત્યારે શિક્ષણનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્યથી ધાનેરા મત વિસ્તાર પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે આજથી 30 વર્ષ પહેલા 1991ના રોજ ધાનેરા તાલુકાના જડિયા ગામે બાળકોને પોતાના ગામમાં શિક્ષણ મળી રહે તે માટે ગામમાં આવેલા શંકર ભગવાનના મંદિરે માત્ર 24 બાળકો સાથે શાળા શરૂ કરી હતી. પોતાના પુત્ર દેવેન્દ્ર પટેલનું નિધન થતાં તેમના નામ પરથી શાળા શરૂ કરી હતી. 30 વર્ષ પહેલાં બાળકોના માતા પિતા બાળકોને શાળાએ મોકલવાનું પણ ના પાડતા હતા. આવા સમયે 3 શિક્ષકોએ ગામમાં ઘરે અને ખેતરો સુધી ફરી ફરીને માત્ર 24 વિદ્યાર્થીઓને શાળા સુધી લાવવામાં સફળતા મળી હતી. જો કે 24 વિદ્યાર્થીઓમાં એક પણ વિદ્યાર્થીની જોવા મળતી નહીં અને અનેક પ્રકારની દુવિધાઓ વચ્ચે પણ શાળા શરૂ થઈ. આજે આજ જડિયા ગામમાં આવેલ વિશાળ સંકુલમાં બાળ મંદિરથી લઈને ધોરણ 12 સુધી તમામ પ્રવાહનો અભ્યાસ મળી રહે છે. જડિયા ગામે આવેલા શાળા સંકુલના સ્થાપક સ્વર્ગસ્થ દેવેન્દ્રભાઈ પટેલની પ્રતિમાનું પૂજન કરાયું હતું. હજારો બાળકોનું ભાવિ બદલનાર જોઈતાભાઈ પટેલ તેમજ સંસ્થાના આગેવાનોએ પ્રતિમા પર પુષ્પો અર્પણ કરી તેમના નામ સાથે શરૂ થયેલા શાળા સંકુલ હજુ એ વધારે પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આજે જડિયા મુકામે ધી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત જડિયા શ્રી ધનગીરીજી વાલગીરીજી વિવેકાનંદ વિદ્યાલય જડિયા અને શ્રી દેવીલાલ જોઈતારામ પટેલ પ્રાથમિક શાળા જડિયા મુકામે પ્રાથમિક શાળાના દાતા શ્રી દેવીલાલ જોઈતારામ પટેલના બાવલાના અનાવરણ વિધિ પ્રસંગે શાળાના તમામ બાળકો અને ગામ લોકો તથા શાળાનો ટ્રસ્ટીગણ અને આજે હાજર રહેલા માણસો જે તે વખતે એટલે કે સને 1991માં આ શાળાની સ્થાપના ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નેજા હેઠળ શિક્ષણ ઋષિ શ્રી જોઈતાભાઈ કૃષ્ણભાઈ પટેલ માજી ધારાસભ્યશ્રીએ આની સ્થાપના કરેલી, જે આજે વટવૃક્ષ બની અને મહા સ્કૂલ અને મહા સારો એવું શિક્ષણ આપતી મોટી સંસ્થા બની છે. અને એમના દીકરાના નામે પ્રાઇમરી સ્કૂલમાં સાહેબે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. એટલે એમનું મંડળે એવું નક્કી કર્યું કે ભાઈ એમના દીકરાનું બાવલું મૂકવું, જે આજે મૂકી અને વિધિવત ઉદ્ઘાટન કર્યું છે. અને શિક્ષણ ઋષિ શ્રી જોઈતાભાઈ કે પટેલ સાહેબ માજી ધારાસભ્યશ્રીએ ધાનેરા કોલેજમાં પણ 61 લાખનું દાન આપેલ છે. એ બદલ શાળા પરિવાર વતી અને ધાનેરા તાલુકા યુવક પ્રતિનિધિ મંડળ વતી માજી ધારાસભ્ય અને શિક્ષણ ઋષિ શ્રી જોઈતાભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધાનેરા તાલુકાના જડિયા ગામે આવેલી વિવેકાનંદ વિદ્યાલયના આસપાસના 30 ગામોના બાળકો અભ્યાસ માટે આવે છે તે સમયે આ શાળામાં એક પણ વિદ્યાર્થીની જોવા મળતી ન હતી, પણ આજે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળે છે. શાળા સંકુલની શરૂઆત માટે જો દાનની રકમની વાત કરવામાં આવે તો માત્ર 251 રૂપિયાના દાન સાથે શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં દેવેન્દ્રભાઈ પટેલના નામ સાથે જોઈતાભાઈ પટેલે આજથી 30 વર્ષ પહેલાં 2,50,000 રૂપિયા શાળાના બાંધકામ માટે આપ્યા હતા અને જીવાણાના સંત શ્રી ધનગીરીના નામે 50 લાખનું દાન મળતા શાળા સંકુલનું બાંધકામ શરૂ કરાયું હતું. 30 વર્ષ પહેલા શિક્ષણના બીજનું વાવેતર કરતા આજે 1,000 સાથે બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી સારા વ્યવસાય સાથે જીવન વિતાવી રહ્યા છે. આ શરતો અમે બધાએ સ્વીકારી અને બાળકોને પહેલાં શાળામાં આવતા કર્યા, પછી એમના ત્યાં જ્યારે પહેલી 24 બાળકો હતી એક પણ બાળા હતી નહીં. આ શાળાનો મુખ્ય હેતુ એ હતો કે એની કન્યા કેળવણીનું ઉત્તેજન બને, બીજા જે લોકો છે એમના સાથે સમકક્ષ થાય
અને એના માટે અમારે 3 વર્ષ રાહ જોવી પડી અને 3 વર્ષ પછી 1 બાળકી આવી. આજે જોઈએ તો 50% બાળકીઓ વિદ્યાર્થીઓની ભાઈઓની સમકક્ષ 50% બાળકીઓ છે. આદરણીય જોઈતાભાઈ રામના પ્રયત્નથી આજે અહીંયા 1 થી ધોરણ 12 સુધી વિજ્ઞાન પ્રવાહ સાથે અહીંયા કામ થાય છે. અવારનવાર શાળાઓ જિલ્લા કક્ષાએ પણ એવોર્ડ મેળવે છે. અમારા કેટલાય બાળકો ડૉક્ટરો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ છે. કેટલાક બાળકો વિદેશોમાં પણ અભ્યાસ કરે છે અને વિદેશોમાં સારી એવી નોકરી કરે અને નામના મેળવે છે. આનો શ્રેય જો કોઈને એક વ્યક્તિને આપવાનો થાય તો હું આદરણીય શ્રી જોઈતારામભાઈ પટેલ સાહેબને આપીશ. સાથે સાથે એમના જે મિત્રો છે, આ સંસ્થા છે, એમણે પણ ખૂબ આ શાળાના બાળકો શિક્ષણ મેળવે, આજુબાજુના 30 ગામ પણ શિક્ષણની જ્યોત જલાવી રાખે એ માટે પ્રયત્નો કર્યા છે. આજે અહીંયા 9 ના 5 વર્ગો છે. ધાનેરા તાલુકાના જડિયા ગામે શાળાના સ્થાપકની પ્રતિમાના અનાવરણને લઈ બાળકો સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજર રહી શિક્ષણની જ્યોત જગાવનાર સ્વર્ગસ્થ દેવેન્દ્રભાઈ પટેલને હૃદયના ભાવ સાથે તેમના સત્કર્મને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.